ગુજરાતમાં મેઘરાજા અંધરાધાર વરસી રહ્યા છે. લાખણી તાલુકામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. અવિરત વરસાદને પરિણામે મગફળી, કપાસ, બાજરી અને તલ જેવા પાકો નિષ્ફળ થઈ જતા ખેડૂતો પાયમાલ બની ગયા છે. લાખણી તાલુકામાં ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યા બાદ સારો એવો વરસાદ વરસ્યો હતો, જેને પગલે ખેડૂત વર્ગમાં પાકના સારા ઉત્પાદનની આશા બંધાઈ હતી. પરંતુ પાછળના દિવસોમાં સતત વરસી રહેલ વરસાદથી ખેતરોમાં પાણી ભરાવવાના કારણે બાજરી, જુવાર, મગફળી અને તલ જેવા તૈયાર પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠામાં વરસી રહેલા સતત વરસાદને લઈ જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પાછોતરો વરસાદ ખેડૂતો પર આફત બનીને વરસી રહ્યો છે. મોઘા બિયારણો અને ખાતરનો ઉપયોગ કરી વાવેતર કરેલા પાકને બચાવવા મોઘા ભાવની દવાનો છંટકાવ સાથે અથાગ પરિશ્રમ કર્યો છે. જોકે મોટો ખર્ચ અને મહેનત બાદ તૈયાર કરાયેલા ચોમાસુ પાક લણણી કરવાની અણી પર છે, ત્યારે લાખણી તાલુકાના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ વરસતા બાજરી, તલ, મગફળી અને જુવાર સહિતના પાકો નિષ્ફળ થઈ ગયા છે. અત્યારે તો કુદરત સામે લાચાર બની ગયેલા ખેડૂતો સરકાર સામે મદદની મીટ માંડીને બેઠા છે અને પોતાના ખેતરોમાં થયેલ નુકસાનનું સર્વે થાય અને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય મળે એવી માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના લાખણી તાલુકામાં ગઈ રાતે આવેલા વરસાદના કારણે અત્યારે આસો મહિનાની અંદર તાલ, બાજરી, જુવાર, મગફળી જેવા પાકોનો કાપણી ચાલુ હોય છે અને આ સમયગાળા દરમિયાન ગઈ રાત્રે ઓસિંતો વરસાદ આવતા બાજરીના પાક, મગફળીના પાક અને જુવારના પાકને મોટું નુકસાન થયું છે. અત્યારે કાપણીના સમયમાં બાજરીના ડૂંડવા જમીનને અડેલા હોવાથી ગઈકાલના વરસાદના કારણે બાજરી ઉગવાનો પણ ભય છે અને આના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે. દિનેશ કાપડી સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, લાખણી.